গুজরাটের ভালসাদ জেলার কাপ্রোধা গ্রামে সভা করেন মোদি। এ জেলা আদিবাসী অধ্যুষিত, আদিবাসী সম্প্রদায় তার কাছে অত্যন্ত গুরুত্বপূর্ণ বলে দাবি করে প্রধানমন্ত্রী মোদি বলেন, আদিবাসী সম্প্রদায়ের আশীর্বাদ নিয়ে তার প্রচার শুরু করতে পেরে তিনি সম্মানিত। প্রধানমন্ত্রী মোদি বলেন, আমার কাছে এ মানে হলো আদিবাসী। আদিবাসী ভাই বোনদের আশীর্বাদে আমার প্রথম নির্বাচনী সভা শুরু হলো। এটা আমার জন্য সৌভাগ্যের মুহূর্ত। এক সময় এই এলাকায় আমরা ডাক্তারের খোঁজ করতাম, আজ আদিবাসী এলাকায় হাসপাতাল ও মেডিকেল কলেজ রয়েছে। আসন্ন নির্বাচনে বিজেপির জয়ের বিষয়ে চূড়ান্ত আস্থা প্রকাশ করেন প্রধানমন্ত্রী মোদি। তিনি বলেন, মানুষ সব রেকর্ড ভেঙে বিজেপিকে ক্ষমতায় ফিরিয়ে আনার সিদ্ধান্ত নিয়েছে। গুজরাটের জনগণের যত সময় চাই আমি দেব, আমি এবার আমার নিজের রেকর্ডই ভাঙব। ভূপেন্দ্রের রেকর্ড নরেন্দ্রের চেয়ে শক্তিশালী হবে, আমি এই লক্ষ্যে কাজ করতে চাই। গুজরাটের মানুষ লড়াই করছে, ভূপেন্দ্র বা নরেন্দ্র নয়। তিনি আরও বলেন, রাজ্যের উন্নয়নের জন্য আদিবাসী এবং গুজরাটের অন্যান্য সম্প্রদায়কে হাতে হাত মিলিয়ে চলতে হবে। আমরা দেশের উন্নয়নের জন্য গুজরাটের উন্নয়নের চেতনার অবিরাম কাজ করে যাচ্ছি। আমি দিল্লিতে থাকি ঠিকই, কিন্তু গুজরাট থেকে সব শিখেছি। আজ মনে আছে 20-25 বর্ষ পেলা আমারি দিকরিও নিশানো নাম নেই এমনা মাটে আনে যায় তো একড়ু বগড়ু পাঁচড়া হুদি পৌঁছিন ছোড় দিয়ে এ দিবসোমা আপনা গুজরাত মা 13-14-15 জুন না দিবসো ધૂમ દેખતો તાપ હોય, વીજળીના વલખા હોય, અને એવા દિવસોમાં હું કન્યા કેળવણી રથ લઈને ગામડે ગામડે જતો હતો અને ભિક્ષા માંગતી હતી અમારી આખી ટીમ, અમારા બધા મંત્રીઓ ભિક્ષામાં મેં કહેતા હતા કે તમારી બેટી ભણાવવાનું મને તમે ભિક્ષામાં વચન આપો અને ગુજરાતના આદિવાસી વિસ્તારમાં દીકરીઓ ભણાવવાનું, અન્ય વિસ્તારોમાં દીકરીઓને ભણાવવાનું બીડું ઉઠાવ્યું અને આજે મારી એ દીકરીઓ આજે ગુજરાતનું નામ રોશન કરી રહી છે. આપ તમને યાદ હશે ઉમરગામથી અંબાજી આખા અમારા જનજાતિ પટ્ટામાં વિજ્ઞાન પ્રવાહની નિશાન નહોતી ભાઈ, વિજ્ઞાન પ્રવાહની નિશાન. આજે અનેક વિજ્ઞાનની કોલેજો, પ્રોફેશનલ શિક્ષાની કોલેજો, આઈટીઆઈ, ગોવિંદ ગુરુ અને ભગવાન બિરસા મુંડાની યુનિવર્સિટી, આ બધું મારા આદિવાસી પટ્ટામાં. હવે હોસ્પિટલો, એક જમાનો હતો આપણે ડોક્ટર માટે વલખા મારતા હતા, આજે આદિવાસી વિસ્તારોમાં હોસ્પિટલો ને મેડિકલ કોલેજો, 5-5 મેડિકલ કોલેજો આદિવાસી પટ્ટામાં ભાઈઓ. અને કઈક થોડા મહિના પહેલા જ અહીંયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ લોકાર્પણ કરવાનું, પશુ ચિકિત્સાલયની પણ ચિંતા, એનો શિલાન્યાસ કરવાનો અવસર આપે મને આપ્યો હતો. આદિવાસી ક્ષેત્રોમાં આટલો મોટો બદલાવ, અને ભાઈઓ બહેનો એટલા જ માટે આજે પરિવર્તન આવ્યું છે, આજે આત્મવિશ્વાસ ઉભો થયો છે, આ પ્રગતિના નવા નવા સોપાન સર્જાઈ રહ્યા છે. એટલા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનો, મારા આદિવાસી ભાઈઓ બહેનો, પૂરી તાકાતથી બોલી રહ્યા છે, આ ગુજરાત, જરા બે હાથ ઉપર કરીને મને અવાજ જોઈએ, આ ગુજરાત. કોંગ્રેસ દલે નામ ના નહી শতাব্দী প্রাচীন দলকে আক্রমণ করে তিনি বলেন যে বিভেদকামী শক্তিগুলি গত 20 বছর ধরে রাজ্যের মানহানি করেছে, গুজরাট তাদের বর্জন করবে। আরে হ্যাঁ যে বাড়ু করতে ব্যক্তি বিজলি নতি আবতে ভাইও লোক কেতা তা 6 বাজে পেলা জমিলো নি তো অন্ধারু থই যেসে। আজে গুজরাট মা 24 কল্লাক ঘর মা বিজলি আ কাম আপনে করি সক্যা, এনা কারণে মারা আদিবাসী দিকরা দিকরিও রাতে ভণী সকবা মারে। આપણા કપરાણમાં વરસાદ તો પડે પાણી રડી જાય, અમારા ધરમપુરમાં વરસાદ પડે પાણી રડી જાય, સમુદ્ર ભેગું થઈ જાય અને અહીંયા પાણી માટે વલખા મારવા પડે, માર્ચ એપ્રિલ મે મહિનો આવે એટલે પીવાનું પાણી ના મળે એવી દશા થઈ જાય, આ દુઃખ અમને સમજણ પડે ભાઈઓ. અને એટલે અમે આ બધા ક્ષેત્રોમાં પાણીની વ્યવસ્થા, નદીઓ અને પાછી આપણી તો નદીઓ નીચે
અને વસ્તી ઉપર. અને એટલા માટે અમે આના વિકાસ કરીને પાણી પહોંચાડવા માટે અભિયાન નક્યું. પહેલા તો એક ટાંકી બનાવે ને સાહેબ, તો મહિના સુધી ઢોલ વગાડે. બોલો, ટાંકી બનાવે તો ઢોલ વગાડતા, હેન્ડપંપ લગાવે તો ગામ પેડા વેચે, એવી દશા હતી. આજે એસ્ટોલ જેવી યોજનાઓ એના કારણે 200 મંજિલા જેટલું પાણી ઉપર ચડાવીને આ મારા આદિવાસી ગામોમાં પાણી પહોંચાડવાનું કામ કરી રહ્યા. ગુજરાતી ટાણા 6 વિધાનસભા નિર્વાચને જય પીએ બીજેપી. 1 ઉપાંચ ડિસેમ્બર 2 દફાય નિર્વાચન હવે ગુજરાતે, ભોટ ગણના હવે 8 ડિસેમ્બર. મારી ગુજરાતની માતાઓ બહેનોના આશીર્વાદ આજ મારી તાકાત છે. અને બહેનોને ઘરમાં પાણીની વ્યવસ્થા થાય ને એટલે બહેનો એક જ અવાજે બોલે, બહેનોનો એક જ સ્વર હોય, હાથ ઊંચા કરીને મારી બહેનો બોલે, ભાઈઓ બોલે, આ ગુજરાત, આ ગુજરાત, આ ગુજરાત. બ્યુરો રિપોર્ટ, આર ઈ ન્યૂઝ.